હેલો વિદ્યાર્થી મિત્રો આત્મનિર્માણ ઓનલાઈન એજ્યુકેશન પોર્ટલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણી બંધારણની જે સિરીઝ ચાલી રહી છે કોમ્પ્રિહેન્સિવ સિલેબસ ચાલી રહ્યો છે આત્મનિર્માણની અંદર તેમાં આપણે લાસ્ટ જે છે એ પાર્ટ ટુ જે કહીએ છીએ આપણે નાગરિકતા સિટીઝનશીપ જે છે તેના વિશે આપણે અભ્યાસ કરતા હતા તેમાં આપણે છેલ્લે આર્ટિકલ ઇલેવનનો અભ્યાસ કર્યો તેમાં શું કીધું છે કે કઈ રીતે ભારતની નાગરિકતા મળશે અને કઈ રીતે ભારતની નાગરિકતામાં તમે ગુમાવશો અથવા તો તેમાંથી તમારો ત્યાગ કરી શકશો એના વિશે વાત કરવામાં આવી છે ઓકે એક્વિઝિશન અને ટર્મિનેશન આ બંને વિશે વાત કરવામાં આવી છે તો આપણે ટર્મિનેશન અને એક્વિઝિશન આ બંનેની જે છે એ શીખ્યા હતા તો કઈ રીતે તમને નાગરિકતાની પ્રાપ્તિ થાય છે નહીં તો એની અંદર પ્રાપ્તિની અંદર આપણે યાદ રાખ્યું હતું બ્રાન્ડ કરીને તો બાય બર્થની વાત કરી હતી આપણે પછી રજીસ્ટ્રેશનની વાત કરી હતી એક્વિઝિશન ઓફ ટેરેટરી જેને આપણે ઇનકોર્પોરેટ ઓફ ટેરેટરી પણ કહીએ છીએ અને બાય ડિસેન્ટ એટલે કે વંશ દ્વારા હવે આપણે આ એક પદ્ધતિ બાકી રાખી હતી નેચરલાઇઝેશન જેને આપણે દેશીયકરણ તરીકે આપણે ઓળખીએ છીએ એટલે કે આ દેશના થઈ જવું એ શા માટે બાકી રાખી હતી તો તમને એક વખત યાદ કરાવી દઉં કારણ કે આ અત્યારે હાલ ગયા વર્ષનો સૌથી ચર્ચાસ્પદ તમે કહી શકો એવો મુદ્દો મિત્રો વર્ષનો સૌથી ચર્ચાસ્પદ મુદ્દો સી એટલે કે ટુ થાઉઝન્ડ અને નાઇન્ટીનના કારણે આપણે બાકી રાખેલું આ જે નેચરલાઈઝેશન પ્રોસેસ છે દેશીય કારણ તો તેના સાથે આ મુદ્દો સંલગ્ન છે એટલા માટે અને આજે આપણે સમજીશું કે સીએએ એટલે કે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ બે હજાર ઓગણીસની અંદર કઈ વાતનો સમાવેશ કરવામાં આવેલો છે તો તમે જોઈ શકો છો સીએની અંદર મિત્રો કે સીએની અંદર શું વાત કરવામાં આવી છે આનું કારણ શું તો પહેલાં તમારે એક એમસીક્યુ ક્લિયર થાય છે આમાંથી કે ભાઈ સીએ બે જે છે એ સેની સાથે કયા આર્ટિકલ સાથે તો અગિયારમાં આર્ટિકલ સાથે અને એમાં પણ દેશીયકરણ એટલે કે બાય નેચરલાઇઝેશન જે કહેવાય દેશીય થઈ જવું આ દેશનું થઈ જવું એક પ્રકારે એનો સમાવેશ આની અંદર થાય છે હવે આપણે સમજીએ તો અહીંયા જુઓ તમે તો નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવન આપણે હતું કે વારંવાર આ જે છે અમેન્ડમેન્ટ થયા છે આ અધિનિયમ ઓરિજિનલ છે ઓકે અને આ જે છે એની અંદર ટોટલ ઓગણીસ સેક્શન્સ છે કેટલા ઓગણીસ સેક્શન મૂળ

અને આ ત્રણથી સાત જે છે ને એમાં નાગરિકતાની પ્રાપ્તિ બાબતે છે આ આપણે ભણીએ એ પહેલાં એક વસ્તુ આપણે ખાસ ભણી લઈએ કે નેચરલાઇઝેશન પ્રોસેસની પ્રોસીજર જે છે એના આ મુદ્દા સાથે સંલગ્ન સિવાય એના સિવાયની વાત કરી લઈએ તો એને અન્ય દેશનું નાગરિક ન હોવું જોઈએ સિમ્પલ વસ્તુ છે બરાબર તમે યાદ રાખી લેજો એક એક કરી નોટ કરી લેજો અન્ય દેશનો નાગરિક ન હોવો જોઈએ પહેલી વસ્તુ બીજું શું આઠમી અનુસૂચિમાં આપણી ભાષાઓની વાત કરી છે કેટલી ભાષાઓ છે ભાષાઓની વાત કરી છે તેમાંથી એક ભાષાનો તે જાણકાર હોવો જોઈએ એક ભાષાનો તે જાણકાર હોવો જોઈએ પછી એનો ઈરાદો ભારતમાં બિદેશ કરવાનો કે એવો કોઈ પણ હોવો જરૂરી છે પછી એને ભારતના તરફ નિષ્ઠા નિષ્ઠા માટેની પ્રતિજ્ઞા લેવી પડે એક પ્રકારે શપથ લેવી પડે ઓકે કે હું ભારત માટે જે છે એના માટે હું નિષ્ઠાપૂર્વક ભારતીય નાગરિક બનું છું હું ભારત તરફ નિષ્ઠાપૂર્વક વર્તીશ એ રીતની કોઈપણ પ્રકારની એટલે કોઈપણ પ્રકારની જે શપથ લખેલી છે એ શપથ લેવી જરૂરી છે મિત્રો એટલે આ વસ્તુ આપણે પહેલાં તો ક્લિયર થઈ જાય હવે આપણે પહેલાં સમજીએ પહેલાં તમને વાત કરી દઉં કે આત્મનિર્માણની અંદર તમે જશો એપ્લિકેશન આ લેક્ચર જે છે આપણે યુટ્યુબ પર અપલોડ કરવાનું છે તો આ લેક્ચરની અંદર તમે સમજો કે આપણે આત્મનિર્માણનું થોડું એના વિશે જાણી પણ લઈએ કે શું છે આત્મનિર્માણે એના બાદ આપણે આગળ વધીએ તો આત્મનિર્માણ જે છે એક સસ્તા અને સારામાં સારી એટલે છેવાડાના વ્યક્તિ સુધી પોકે અભ્યાસ એના માટે શિક્ષણ આપતી એક ઓનલાઈન એજ્યુકેશન પોર્ટલ છે આપણી એપ્લિકેશન છે જેની લિંક જે છે લિંક એ તમને સબસ્ક્રિપ્શન બોક્સ આ સોરી નીચે લિંક જે છે એ આપણા વિડીયોના નીચે મળી જશે આપણને તમને ઓકે ક્યાં મળી જશે વિડીયોની નીચે મળી જશે હવે બીજી વસ્તુ આની અંદર જુદા જુદા કોર્સ ઉપલબ્ધ છે ટેટ ટાટની વાત કરી દો પછી એટીડીઓની વાત કરો અને જીપીએસસીના દરેક ઓકે જીપીએસસી માટે દરેક અને આ કમ્બાઈન કોર્સ પણ ઉપલબ્ધ છે અને દરેકની પ્રાઇઝ અલગ અલગ છે આપણી પ્રાઇઝ સમજો તમે તો પાંચસોથી લઈને બારસો સુધીના આપણા પાસે કોર્સ ઉપલબ્ધ છે તો તમારે ક્લાસ વન ટુ માટે જે છે એના માટે સાતસોનો એક કોર્સ છે અને એક છે આઠસોનો તેની અંદર ક્લાસ થ્રીનો સમાવેશ થઈ જાય છે એટલા માટે સો રૂપિયા જ આના વધારે છે આજે સો રૂપિયા ધાર આના વધારે છે એટલે આ રીતે આપણી એપ્લિકેશન છે અને તમે અમે ચેલેન્જ મારીને તમને કહીએ છીએ એક વખત તમે એપ્લિકેશનની અંદર પણ અપલોડ કરેલા ફ્રી વિડીયો તમે જુઓ અને અમારા વિડીયોઝ જે છે અમારા આ ચેનલ ઉપર આત્મનિર્માણની ચેનલ જે છે જે જૂની પહેલાં જીસીઈઆરટી

બે રૂપિયા કરતાં પણ ઓછા ભાવનો તમને મળે છે આશરે એક પોઈન્ટને એકાણું રૂપિયા જેવું થાય છે તો આટલા સસ્તાની અંદર તમને શિક્ષણ મળે છે સાથે શું છે સુવિધા ઉપલબ્ધ તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરવામાં આવે છે અને વોટ્સઅપ ગ્રુપ જે છે એ આત્મનિર્માણનું તો છે જ સાથે સાથે જે તે ફેકલ્ટી છે એમના પર્સનલ ગ્રુપ પણ છે એટલે તમે એના સાથે એમનો નંબર તો હશે જ નહીં એટલે તમે એના જોડે પર્સનલ ટોક કરી શકો છો આ સુવિધા જે છે એ ઉપલબ્ધ નથી બીજી બધી એપ્લિકેશન્સની અંદર તમે સમજો ઓનલાઈન એમની સાથે તમે વાત કરી શકો છો પરંતુ આની અંદર નંબર છે તમે એમનો નંબર ડાયલ કરીને પૂછી શકો છો અત્યારે મેં આ ચલાવ્યો બરાબર સબ્જેક્ટ તો આમાં તમને ખ્યાલ કદાચ ન આવ્યો પ્રયત્ન મારો એવો રહેશે તમને ખ્યાલ આવી જાય પરંતુ ન આવ્યો તો તમે અમારી પાસેથી એ જ સમજી શકો જાણી શકો છો અમને કોલ કરીને કે કૃણાલ સર આ મારું નામ કૃણાલ પટેલ છે તો કૃણાલ સર મને આ વસ્તુનો ખ્યાલ નથી આવ્યો હિસ્ટ્રી આપણે યશ સર ચલાવે છે મોડર્ન હિસ્ટ્રી તો યશ સરને તમે પૂછી શકો છો પછી મિતેશ સર જે છે એન્સન્ટ હિસ્ટ્રી ચલાવે છે તો એમને પૂછી શકો છો મેથ્સના ઉત્પલ સર એની રીતે આપણી ફેકલ્ટી પચીસ એક ફેકલ્ટી છે આપણી પાસે ટ્વેન્ટી ફાઈવ પ્લસ તો આની અંદર તમે પૂછી શકો છો કે શું વાત કરવામાં આવી છે શું સર સમજણ નથી પડી તો આની અંદર તમે ફરીથી અમને સમજાવશો તમે પર્સનલી પણ સમજી શકો છો આ સુવિધા ઉપલબ્ધ છે ખાસ અને હું માનું છું કે આ અમારી સ્પેશિયાલિટીમાં માનું છું સબ્જેક્ટ ભણાવીએ છીએ એના કરતાં હું આને વધારે પ્રાધાન્ય આપું છું કારણ કે ભાઈ તમને ડાઉટ છે તો ક્યાં ક્લિયર કરશો અહીંયા જ ક્લિયર થશે તો હવે આપણે મેન મુદ્દા ઉપર આવી જઈએ છીએ મિત્રો તો હવે તમે એપ્લિકેશન તમારે પરચેસ કરવી હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકીએ છે એના પરથી જઈને કોર્સ તમે કરી શકો છો અને ચેટ બોક્સમાં કૃણાલ અઢાર કે આર યુ એન એલ એવું અઢાર લખશો બરાબર છે તો તમને મારો કોડ ઓન કરવામાં આવશે અને પચાસ રૂપિયા છે એ તમને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે ઓકે હવે આપણે સમજીએ આગળ વાત મિત્રો તમને પહેલાં જ આ ભણાવતી પહેલાં એક વાસ્તુ મારે ખાસ કહી દેવી છે કે આપણે અત્યારે આ તો ભણ્યા સાથે સાથે હવે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ ભણવાના છે તો અત્યારે હાલત તમને કહું છું તમારું પ્રી કન્સીવ નોશન છે કહી શકાય અથવા તો તમે લઘુ લઘુગ્રંથથી એટલે પહેલાંથી કોઈ માન્યતા માનીને આ વસ્તુ પર આવ્યા હોય તો પહેલાં પોઝ કરી દો અને એને ક્લિયર કરી દો એને દૂર કરી દો શૂન્ય અવકાશ જેવું હાલ કરી દો તમારા માઇન્ડમાં અને પછી આને સમજવાનો કોશિશ કરો અને પછી મારા તર્ક સામે તમે કદાચ વિતર્ક આપવો હોય તમારે તો આપજો આની અંદર હું એમ કહું છું હું સંપૂર્ણપણે સાચું ન હોઉં સરકાર સંપૂર્ણપણે સાચી ના કારણ કે વિરોધ થઈ રહ્યા છે અને લોકો કયા કારણો વિરોધ કરી રહ્યા છે એ પણ આપણને ખબર નથી સરકાર સાચી પણ હોઈ શકે ઘણી બધી સંભાવનાઓનો ખેલ છે એક કેવું છે વિચાર જે છે બે લોજિક છે એક પ્રકારે એક આમ જાય છે આમ જાય છે તો એક આમ જાય છે ઘણા બધા લોજિક છે એમાંથી કયો સાચો એકદમ સમજવો એટલો અઘરો છે પરંતુ આપણે સરકારની વાત કરીશું સરકાર કયા આને લાઈ છે અને શું છે આની અંદર તેના વિશે આપણે વાત કરવાના છીએ ઓકે તો હવે આપણે હવે આને સમજવાનો પ્રોપર રીતે પ્રયત્ન કરીશું ઓકે હવે આપણે જ્યારે આને સમજીએ છીએ તો આ વાત કરી દીધી આ ચાર અનુસૂચિ મેં તમને કીધી તો છઠ્ઠા નંબર જે છે એની અંદર છઠ્ઠા નંબરના આર્ટિકલ્સની અંદર વાત કરવામાં આવી છે સેક્શનની અંદર કે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ જે છે બરાબર છે એની અંદર એટલે કે નેચરલાઇઝેશન પ્રોસેસ જે છે એની અંદર શું શું થઈ શકશે તો આ લોકોએ શું કર્યું છે એ હું તમને કહી દઉં અને લાયકાત વિશેની જે છે એ ત્રીજા શિડ્યુલમાં વાત કરી છે મેં કીધું ચાર અનુ સૂચ્યો છે તો થર્ડ શિડ્યુલમાં કયા નંબરના શિડ્યુલમાં મિત્રો ત્રીજા નંબરના શિડ્યુલની અંદર આ વાત કરવામાં આવેલી છે હવે આ લોકોએ શું વાત કરી છે એ તમારે ખાસ સમજવાની રહેશે તો સમજી લો એક પાસપોર્ટ એક્ટ જે છે નાઇન્ટી અને ટ્વેન્ટી ઓગણીસોનો વીસ બરાબર છે અને બીજો જે છે એ ફોરેન એક્ટ નાઇન્ટીન ફોર્ટી સિક્સ કયો એક્ટ મિત્રો ફોરેન એક્ટ નાઇન્ટીન ફોર્ટી સિક્સ અને આનો પાછો સેક્શન ત્રણ હો તમને ડિટેલમાંથી વાત કરું તો આનો સેક્શન ત્રણ આ અંતર્ગત કયા ત્રણ દેશો ત્રણ દેશો લખી દો અહીંયા આવે પહેલા અફઘાનિસ્તાન સોલ્ટમાં લખું છું બરાબર છે પાકિસ્તાન અને બીજી એક વસ્તુ એટલે બીજો એક દેશ બાંગ્લાદેશ ત્રણ દેશના હિન્દુ ઈસાઈ જૈન પારસી અને બૌદ્ધ અને આ છે છ કોમ્યુનિટી છે આ છ કોમ્યુનિટી તારીખ લખો એકત્રીસ બાર બે હજાર ચૌદ પછી ભારતમાં આવેલી હશે બરાબર જે છે અને એની એક શરત જે છે એ પૂર્ણ નહીં કરી હોય તો એ ઇનલિગલ ઇમિગ્રન્ટ નહીં ગણાય શું નહીં ગણાય ઇલિગલ ઇમિગ્રન્ટ નહીં ગણાય એટલે કે ગેરકાયદેસર સ્થળાંતર કરેલ વ્યક્તિ ગણાશે નહીં આ રીતની વાત કરવામાં આવી છે અને આપણો જે આ બિલ જે છે એની અંદર આ ખાસ વાત કરી છે તો કયા કયા પાસપોર્ટ એક ઓગણીસો વીસના સેક્શન ત્રણ ફોરેન એક્ટ ઓગણીસો છેતાલીસ અને આ ત્રણ દેશ અફઘાનિસ્તાન પાકિસ્તાન બાંગ્લાદેશમાંથી આ છ કોમ્યુનિટી એટલે કે આ સોરી રિલિજન હિન્દુ ઈસાઈ જૈન પારસી બૌદ્ધ અને શીખ આ ત્રણ જે છે આવશે તો એને ઇલ એકત્રીસ બાર બે હજાર ચૌદ પહેલાં તો એને ઇનલિગલ ઇમિગ્રેન્ટ ગણાશે નહીં ઓકે અને હવે બીજી વસ્તુ આ લોકો માટે પહેલાં એવું હતું કે ચૌદ વર્ષ આમાં ઓછામાં ઓછા અગિયાર વર્ષ ભારતમાં રહ્યા હોય એક વર્ષ સળંગ એટલે બાર મહિના ખાસ મહિના લખ્યા છે તો આટલો સમય સળંગ તે લોકો અહીંયા રહેલા હોવા જરૂરી છે આ રીતની આની અંદર વાત કરેલી છે ઓકે તો બાર મહિના અહીંયા સળંગ રહેલા હોય એવા આની અંદર જરૂરી છે એવું ફરજિયાત આની અંદર આપણે કહી દીધું છે આ રીતની વાત છે એટલે આ લોકોને જે છે એ પાંચ કે છ સોરી છ હા પાંચ વર્ષ થઈ ગયા હોય તો એમને નાગરિકતા આપી દેવાની ભારતની આ વાત કરવામાં આવી છે પહેલાં શું હતું ચૌદ અગિયાર હતા આમાંથી અગિયાર વર્ષ રહેલા હોય છે ને બાર મહિના તો સળંગ રહેલા હોવા જે છેલ્લે જ્યારે એપ્લિકેશન નાખે છે ત્યારે અને હવે આપણે સમજીએ પ્રશ્ન હવે આવી છે લોકોના મનમાં તેના વિશે તો સર એ દેશના મુસ્લિમ આ એક જે છે એ લોકોના મનનો એક ક્વેશ્ચન માર્ક છે સર આ ત્રણ દેશ જે છે એના મુસ્લિમોનું શું બરાબર છે પછી એક બીજી વાત જે છે મદેશી લોકો નેપાળના બાંગ્લા સોરી પછી તિબેટના બૌદ્ધ તિબેટના બૌદ્ધ લોકો તમે કહી શકો બરાબર છે એટલે આ લોકોનું શું તો હવે હું તમને એક પ્રશ્ન કરવા માગું આપણી સરકારે સમય સમયે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ બનાવ્યો છે ક્યારેક યુગાન્ડાના લોકોને આપ્યો છે ક્યારેક અમુક શ્રીલંકે લોકોને આપ્યો છે તો એનો મતલબ એવો કે આ બીજા બધા દેશને એમને નેગ્લેક્ટ કર્યા છે એક પ્રકારે એમને નથી આવવા દીધા એવું ના પણ એ લોકો જે પ્રોસિજર મેં તમને કીધું ઓરિજિનલ પ્રોસીજર દેશીયકરણની આ ચૌદ વર્ષની વાળી તો એ પ્રોસીજર અંતર્ગત તો આવી જ શકે છે શું મદેશી અને તિબે આ મદેશી જે છે એ નેપાળના છે હા મિત્રો યાદ રાખી લેજો એ લોકોનું ત્યાં પરસ્યુક્યુશન થાય છે સરકારે એવું કીધું છે કે આ જે છ ધર્મો કીધા ને મેં એ છ ધર્મોનું ત્યાં પરસ્યુક્યુશન થાય છે કેમ કારણ કે એ મુસ્લિમ કન્ટ્રી છે ઇસ્લામિક કન્ટ્રી છે ઇસ્લામિક દેશ છે એટલા માટે ત્યાં પરશુ કિશન થાય છે એમ કહેવામાં આવે છે ઓકે અને આપણે આવું લાવવું કેમ પડ્યું આ છ લોકોનું આપણે આ છ ધર્મનું કેમ વિચારવું પડ્યું તો તમે સમજો કે ઓગણીસો ને પચાસની અંદર એક કરાર થયો હતો ન્યૂ દિલ્હીની અંદર કોના કોના વચ્ચે તો નહેરુ એન્ડ લિયાકત એ બરાબર છે આ બે વ્યક્તિ બંને આ ભારતના પ્રધાનમંત્રી અને આ પાકિસ્તાનના એ સમયના પ્રધાનમંત્રી આ બંને વચ્ચે બંને દેશની જે માઇનોરિટીઝ છે મિત્રો બંને દેશની જે માઇનોરિટી છે એને ભારતની અંદર છે એટલે કે ભારતને માઇનોરિટી ભારતમાં પાકિસ્તાનની માઇનોરિટી પાકિસ્તાનમાં એક પ્રકારે એમને એટલું સમાનતા આપવાની કે એમને જે મેજોરિટી છે એમના જેટલી જ સમાનતા આપવાની ભારતે આ એક પ્રકારનું સોલેમ પ્રોમિસ જે છે એ નિભાવ્યું છે કારણ કે ઇન્ક્રીઝ પર્સન્ટેજ વાઇઝ પણ આપણા દેશની અંદર જે છે એક બીજી માઇનોરિટી કોમ્યુનિટી કહીએ તો એ જે છે એ આગળ વધી છે એને પર્સન્ટેજ વધારો થયો છે એમાં ઇન્ક્રીઝ થયું છે એના વધારો થયો છે જ્યારે આ દેશની અંદર પાકિસ્તાનની અંદર શું છે એ વખતે વીસ ટકા હતી આજે ત્રણ ટકા જ રહી ગયા છે માઇનોરિટી માત્ર ને માત્ર ત્રણ ટકા એટલે ભારત સરકારે કહી રહી છે કે આ લોકોનું પર્સ્યુક્યુશન થાય છે બરાબર છે એકચ્યુઅલીમાં ભારત સરકારનો તર્ક છે એક્ટમાં પર્સ્યુક્યુશન શબ્દનો ઉપયોગ કરેલવામાં આવેલો નથી મિત્રો ઓકે આ રીઝન બતાવેલું છે અમે કયા કારણોસર આવું કરી રહ્યા છીએ એ બતાવાયું છે અંદર એવું નથી કે આ પરસ્યુશન કારણ કે પર્સ્યુક્યુશન તો તમે સમજો મેં તમને કીધું ને કે નેપાળના મદેશીનું થાય છે તિબેટની અંદર બૌદ્ધ લોકોનું થાય છે થાય છે અને ઘણા દેશોમાં બીજા લોકોનું થાય છે પરંતુ આ ત્રણ દેશની અંદરની આ છ કોમ્યુનિટી મેં તમને કીધી એટલા માટે હાલ ત્રણ ટકા આ સોલેમ પ્રોમિસ જે છે એ ઇન્ડિયાએ નિભાવ્યું છે મિત્રો આ પ્રોમિસને ભારત જે છે એને નિભાવ્યું છે જ્યારે પાકિસ્તાને નિભાવ્યું નથી અને તમે જુઓ કે જે બીજી વસ્તી હતી બરાબર છે એટલે બીજી બીજા ધર્મો એ લોકો ડ્રાસ્ટિકલ ફોલ જે કહેવાય એટલે આકસ્મિક જબરદસ્ત ઘટાડો થયો છે આ લોકોના વસ્તીની અંદર હિન્દુ કહો તમે ઈસાઈ કહો એ બધાનો જે છે આ દેશની અંદર શીખ કહો આ બધાનો અહીંયા એકદમ જબરદસ્ત રીતે ઘટાડો થઈ ગયો છે કે એ લોકોની વસ્તીમાં ખૂબ જ ઘટાડો થયો છે એટલા માટે થઈને મિત્રો આ વસ્તુ લાવવામાં આવી છે હવે તમારા મનની અંદર એક બીજો એક પ્રશ્ન તમને હું કહેવા માગું છું બરાબર જે છે એક પ્રશ્ન તમારો છે કે અહમદિયા જે છે અને એક શિયા મુસ્લિમ જો તમે કહો બરાબર છે એ લોકોનું પણ સાહેબ પોસિક્યુશન થઈ રહેલું છે ઓકે એ લોકોનું કોનું કોનું અહમદિયા અને શિયા એ લોકોનું પાકિસ્તાનની અંદર સાહેબ પોસિક્યુશન થઈ રહ્યું છે આ વાત કરવામાં આવી છે તો સાહેબ એ લોકોનું પર્સિક્યુશન થાય છે તો મુસ્લિમોનો કેમ નહીં મિત્રો અહીંયા આપણે આ બધા તમને મેં કીધા એમાંથી એક પણ તમને સેટ દેખાય છે બધા ધર્મ છે ને મિત્રો ખ્યાલ આવ્યો તમને એક પણ સેક્ટ નથી બધા જ રિલીજન છે તમે હિન્દુ રિલિજન ઈસાઈ રિલિજન શીખ રિલિજન પાસી રિલિજન જૈન રિલિજન બૌદ્ધ રિલીજન આ બે શું છે સેક્ટ છે તો આપણે અહીંયા રિલિજિયસ માઇનોરિટીની વાત કરી છે સેક્ટોરિયલ માઇનોરિટીની વાત કરવામાં આવી નથી એટલા માટે તો તમારો આ ડાઉટ પણ પહેલાં હવે ક્લિયર થઈ જવું જોઈએ કે આપણે એક સાથે એક વસ્તુને ટાર્ગેટ કરીએ તો સારું રહે આપણે એકી સાથે કરી દઈએ બધા દેશમાં જેટલા પરસુકેટેડ હોય બધા આવી જાવ ઇન્ડિયાની અંદર તો આપણે ક્યાં દઈશું એટલે આ તો ખાલી કહેવાની વાત છે પરંતુ એક પ્રશ્ન છે એટલા માટે ધીમે ધીમે જે કહી શકાય છે એ રીતે આ કામ કર્યું છે અને યુપીએ ગવર્મેન્ટની અંદર તમને વાત કરું તેર હજાર હિન્દુઓ જે છે એમને ભારતની નાગરિકતા મળી છે કેટલા મિત્રો તેર હજાર હિન્દુઓને ભારતની નાગરિકતા મળેલી છે તમને ખ્યાલ આવ્યો અને બધાની અંદર ન્યૂઝપેપર જુઓ તમે તો પાકિસ્તાનના ડોન ન્યૂઝપેપર બીબીસીના ન્યૂઝપેપર તો કે ભારત ના માઇનોરિટીની હાલત બહુ જ ગંભીર છે બરાબર છે આ લોકો જે છે એમ રિલિજિયસ માઇનોરિટી એ આ દેશની અંદર એક પ્રકારે વાયોલેશન જે કહી શકાય એ એ ભોગવી રહ્યા છે અહિંસાનો ભોગવી રહ્યા છે એમના પર સોરી હિંસા ભોગવી રહ્યા છે એટલે એમના પર ખૂબ જ જબરદસ્ત હિંસા થાય છે આક્રમક હિંસાઓ થઈ રહી છે એ બધી જ વાત કરવામાં આવેલી છે તો આપણે અહીંયા ક્લોઝ કોરો પેજ છે તમને ખ્યાલ આવે એક તો પેલા આ વસ્તુ હવે બીજી વસ્તુ તો આપણે અહીંયા કોઈને ના નથી પાડી એક વસ્તુ તમારા મગજમાં ઉતારી દીધો કોઈને ના પાડવામાં આવેલી નથી એટલે દરેક આવી શકે છે પાકિસ્તાનના મુસ્લિમ પણ આવી શકે છે એનું ઉદાહરણ અજ્ઞાન સામી પણ એનું તો બીજા એક કારણ પણ લેવામાં આવશે અત્યારે હાર આની વાત કરી દીધું અદ્નાન સામી મ્યુઝિશિયન તમે જાણો છો ઘણા બધા સારા ગીત ગાયેલા છે અને આ વ્યક્તિ તમે એક શો આવતો હતો ધ વોઇસ યસ ધ વોઇસની અંદર વાત કરી છે કે હું મારા બાળકોને કહીશ કે આ દેશની નાગરિકતા મેળવવા માટે મેં શું શું કર્યું છે એમ એટલે શું એટલે કેટલી મેં કષ્ટ બેઠા છે કઈ રીતે મને આ નાગરિક દેશની નાગરિકતા મળી છે અને ભારત માટે એક બહુ ફેમસ સ્ટેટમેન્ટ આજે તમને કહું છું કે જ્યુસ લોકો જે છે એમને આખા વર્લ્ડમાંથી એમને હેરાન થતી મળી હતી એમને પરશુ કેસ આખા વર્લ્ડમાં થયું હતું આ લોકોને જ્યારે ઇતિહાસ લખાયો ને ત્યારે આ લોકોએ શું કીધું ખબર પર્સિક્યુશનની વાત તો દૂર છે ભારતમાં મારી સાથે ડિસ્ક્રિમિનેશન નથી થયું શું ડિસ્ક્રિમિનેશન પણ નથી થયું આ લોકો જોડે ને ડિસ્ક્રિમિનેશન પણ અહીંયા નથી થયું એ લોકો કોઈ કોઈપણ પ્રકારનો ભેદભાવ પણ નથી કરવામાં આવ્યો આ લોકો જોડે આ વસ્તુ આ લોકોએ કીધી છે હવે આપણે બીજી વાત કરવાની હતી તો આ તમને હું થોડા આંકડા વિશે વાત કરી દઉં તો બ અઠ્યાવીસો ને ત્રીસ જે છે પાકિસ્તાનમાંથી થોડા છેલ્લા વર્ષોની અંદર નવસો બાર જેવા જે છે એ બાંગ્લાદેશમાંથી માંથી સોરી અફઘાનિસ્તાનમાંથી અને એકસો ને બોતેર જે છે એ બાંગ્લાદેશી આ લોકો જે છે અફઘાન અને પાક તો આ લોકોને જે છે આ લોકોને નાગરિકતા અપાય છે મુસ્લિમો મુસ્લિમોને અપાય છે એવું નથી કે નથી અપાય સમજે નાની વસ્તુને એટલે આ લોકોને પણ નાગરિકતા આપવામાં આવે છે હવે એક બીજો મુદ્દો તમારા મનનો પ્રશ્ન તમને છનછેડી રહ્યો છે હવે આપણા બે પ્રશ્નો બાકી રહ્યા છે તો એક બીજો એક પ્રશ્ન સમજીએ ઇક્વાલિટી ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો અને ઇક્વાલિટી બિફોર લો આ બે ટર્મ છે હવે હું તમને વાત કરું છું ત્રણ વ્યક્તિઓ જે છે એકની હાઈટ ત્રણ ફૂટ છે સંજીલો આની હાઈટ બે ફૂટ છે અને આની હાઈટ જે છે એ એક ફૂટ જેટલી છે હવે અહીંયાની બહારનું દ્રશ્ય જોવું છે એટલે આ અડધો ફૂટ જેવું આને ખૂટે છે બરાબર છે આને દોઢ ફૂટ જેવું ખૂટે છે અને અઢી ફૂટ જેવું ખૂટે છે જોવા માટે આ અહીંનું એક દ્રશ્ય છે આને જોવું છે ઓકે તો હવે આ ત્રણ વ્યક્તિઓ જે છે હાઈટની અહીંયા વાત છે ખાલી બરાબર સામાન્ય ઉદાહરણ એકદમ આપણે નોર્મિલ અને એકદમ સામાન્ય ઉદાહરણ લઈએ છીએ તો શું આ ત્રણે ને હું અહીંયા આ ત્રણ ફૂટવાળો જે છે એને હું એક ફૂટનું ટેબલ આપું બરાબર છે આ બધાનું એક એક ફૂટનું ટેબલ આપીશ તો શું આ બે વ્યક્તિઓ જોઈ શકશે આને સમાનતા કરીએ અહીંયા ભાઈ કોઈને વધારે ઊંચું ટેબલ મળશે નહીં જેને જોવે જોવો ના જોવે કંઈ નહીં તો મળશે પોસિબલ નથી આ લોકો બે તો નહીં જોઈ શકે આ જેની હાઈટ બે ફૂટના એક ફૂટ છે એ વ્યક્તિ કઈ રીતે જોઈ શકશે પણ શું છે આને હું અઢી ફૂટનું ટેબલ આપું આને હું દોઢ આને સોરી અથવા બે ફૂટનું અથવા તો ત્રણ ફૂટનું અઢી ફૂટનું દોઢ ફૂટ ઉપરનું એના દોઢ ફૂટ ઉપરનું ટેબલ આના અઢી ફૂટ ઉપરનું ટેબલ હું આપીશ તો આ વ્યક્તિ જે છે આ લાઇનની ઉપરનું દ્રશ્ય જે કહેવાય આપણે જે દ્રશ્ય કહીએ છીએ એ આરામથી વ્યક્તિ જોઈ શકશે તો શું આમાં કંઈ ખોટું છે અને ભારત તો કઈ રીતે રિઝનેબલ ડિસ્ક્રિમિનેશન એક પ્રકારે કહીએ તો એ કહી શકાય છે ને આમાં કંઈ ખોટું નથી આમાં આને કંઈ નુકસાન નથી સમજેતા એ વસ્તુ આમાં આને કંઈ નુકસાન છે નહીં એટલે પહેલાં તમારે સેક્ટવાળી માઇન્ડની અંદર તમારો એ વસ્તુ ક્લિયર થઈ પછી શું ક્લિયર થયું ઇક્વાલિટી એટલે કે સુપ્રીમ કોર્ટની અંદર લોકો કહી રહ્યા છે ઇક્વાલિટી 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 અને ઘણા બધા રાજ્યો જઈ રહ્યા છે તો એક વસ્તુ છે સિમ્પલ વસ્તુ કે નાગરિકતા કોને આપીને તો અગિયાર આર્ટિકલ ભાઈ ભણ્યા છે ને કોનો અધિકાર છે દેશનું સેન્ટરનું સેન્ટરનો સબ્જેક્ટ પણ છે સેફ્ટરનો અધિકાર પણ છે કે ભાઈ અમારે જેને આપવું હશે ને એ એને આપીશું ઓકે બાકી અમારે જેને જે રીતે કાનૂન નક્કી કરવા હશે એ નક્કી કરીશું અને મિત્રો આ દેશની અંદર જોબ બાબતે જાહેર વસ્તુ ઉપયોગ કરવા બાબતે કોઈ પણ પ્રકારે સમજો તમે કે ડિસ્ક્રિમિનેશન કરવામાં આવતું નથી એટલે એને સરકાર દ્વારા સપોર્ટ નથી કરવામાં આવતું એવું નથી કે નથી થતું એને આપણે બિલકુલ અવગણી ના શકીએ પરંતુ એ કાયદાના વિરુદ્ધમાં છે તમે એ વસ્તુ કોઈ જોડે ડિસ્ક્રિમિનેશન કરો તો એ કાયદાના વિરુદ્ધમાં છે મિત્રો ઓકે પણ એ વસ્તુ તમારે સિમ્પલ અહીં સમજો કે દેશના વિરુદ્ધની અંદર કાર્ય કરે કોઈ વ્યક્તિ બરાબર આ સોરી કાયદાના વિરુદ્ધની અંદર કોઈ વ્યક્તિને તમે આ અનટચેબિલિટી આપણા દેશમાં વિરોધ છે ને તમે એની જોડે એ રીતનું કરો કાં તો કોઈ જ્ઞાતિનો વ્યક્તિ જે છે બરાબર તો હું એને એન્ટર ન થવા દઉં ઓકે તે વસ્તુ ખોટી છે સમજ્યા તમે એટલા માટે હું તમને જે કહેવા માંગુ છે એટલે આ વસ્તુ જે છે એ કોઈ પણ રીતે આને તમે ખોટી ન કહી શકો બાકી તમે જુઓ આપણા દેશની અંદર રિઝર્વેશન કહી શકો એસસી એસટી ઓબીસી અને ઈડબલ્યુએસ આમના પાછળ સામાજિક પછાતતા આમના પાછળ ભૌગોલિક પછાતતા કહી શકો આમના પાછળ થોડી શૈક્ષણિકની રીતની પછાતતા કહી શકો આ લોકો જોડે આર્થિક પછાતતા સમજો કોઈ પણ ક્ષેત્ર જે છે એને આવરી લેવાનો આપણો પ્રયત્ન છે કોઈ પણ જોડે જે છે એ અવસરની સમાનતા આપવાની વાત કરી છે ઇક્વલ લોકોમાં ઇક્વાલિટી એ રીતની આપણે વાત કરવા માનીએ છીએ એટલે આ લોકોને આપણે બધા લો બનાવ્યા છે રિઝર્વેશન આપ્યું છે પછી જુઓ તમે જુવેનાઇલ એક્ટ બનાવ્યો છે બનાવ્યો છે કે નહીં પછી હેન્ડીકેપ લોકો માટે અલગ એક્ટ છે પછી વુમન્સ માટે એક અલગ એક્ટ છે પછી માઇનોરિટીઝ માટે દેશની આપણા દેશની માઇનોરિટીસની વાત છે એ લોકો માટે અલગ એક્ટ છે કે નહીં આ બધું તમે હેન્ડીકેપ લોકો લો વુમન લો અને પછી પાછી બીજી વાત કરો તો આપણે યસ વુમન સુવેનાઇલ હેન્ડીકેપ અને માઇનોરિટીસ યસ આ બધી વાત કરી છે કે નથી કરી અમુક રાજ્યને સ્પેશિયલ સ્ટેટસ ઇવન આપવામાં આવે છે અહીં તો આપણે વ્યક્તિ વિશેષની વાત કરીએ છીએ એટલા માટે ભાઈ સ્ટેટ આખી અલગ વસ્તુ છે સ્ટેટને સમજવું પડશે તમારે વોટ ઇઝ સ્ટેટ સ્ટેટ શું છે બરાબર એટલે તમને આ વસ્તુ જુઓ આ બધી વસ્તુ શું આ બધું ડિસ્ક્રિમિનેશન છે ના ભાઈ આ ડિસ્ક્રિમિનેશન નથી આ શું છે આ લોકોને સરખા સમાન લાવવા માટે આ લોકોને એક મદદ કરવામાં આવશે છે સરકાર તરફથી કહેવામાં આવે કે કોઈપણ રીતે હાથ લંબાવવામાં આવ્યો છે તો તમે અમારે આગળ આવી જાઓ સમાન આવી જાવ એ લોકોની એટલા માટે તમે કીધું કે જનરલ જે છે હમણાં જનરલ કેટેગરીમાં લોકો આવતા એ લોકોને તકલીફ હતી તેના માટે સરકારે ઈડબ્લ્યુએસની જોગવાઈ કરી શું કર્યું ઈડબલ્યુએસની કારણ કે એની અંદર જે ઇકોનોમિકલ વીકર સેક્શન જે છે ખાસ કરીને એ લોકોને આવી શકે એ લોકો રિઝર્વેશનનો લાભ લઈ શકે ને આગળ આવે ઓકે હવે આપણે આગળ બીજી એક વાત કરીએ તો આ પ્રશ્ન પણ આપણો અહીંયા હવે ક્લિયર કરવામાં આવે છે ઓકે હવે આપણી પાસે એક પ્રશ્ન રહે છે આસામની અંદર જબરદસ્ત વિરોધ થયો સાહેબ ક્યાં વિરોધ થયો છે મિત્રો અંદર વિરોધ થયો છે હવે આના વિશે શું કહેશો તો સીડ્યુલ છ યાદ કરો તમે મેં ભણાયો નથી પણ થતાં તમે વાંચી લો તો તમને ખબર પડે શીડ્યુલ સિક્સ તો કયા કયા આસામ ત્રિપુરા મેઘાલય અને મણિપુર આ જે જે છે 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 આટલા બરાબર એ લોકો શેડ્યુલમાં આવે છે તો અહીંયા આ લોકો પરમિન રેસીડેન્ટ નહીં થઈ શકે આ જગ્યા ઉપર ક્લિયર આવી સરકારે વાત કરી દીધી છે બરાબર છે એટલે આ લોકો જે છે થોડા શાંત થયા એના કારણોસર સરકારે વાત કરી ભાઈ આ જગ્યાએ નહીં થઈ શકે કારણ શું છે એનું કારણ કે આ લોકોને જે છે ને કલ્ચર સોસાયટી અને પોતાની ભાષા એટલે લેંગ્વેજ પ્રત્યે પ્રેમ છે નેશનાલિઝમ પ્રત્યે પણ એમને પ્રેમ છે પરંતુ એમના માટે એ જે છે એમના દિલની વધારે અજીઝ છે એમના દિલની વધુ નજીક છે એવું કહી શકાય એટલે કલ્ચર સોસાયટી એમની લેંગ્વેજ જે છે એ એમની ખોરવાઈ નહીં જાય એ માટે હવે આ લોકો તો આવી ગયા પણ એની સાથે તે અરુણાચલ પ્રદેશ જે છે મિઝોરમ જે છે અને નાગાલેન્ડ જે છે અરુણાચલ પ્રદેશ મિઝોરમ અને નાગાલેન્ડ 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 અરુણાચલ પ્રદેશ અંદર આસામ ત્રિપુરા મેઘાલય અને મિઝોરમ આવે છે મિત્રો અહીં મણિપુર ખોટું લખાઈ ગયું છે તો અહીંયા આપણે અહીંયા નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ અને મિઝોરમની અહીંયા પણ વાત કરવામાં આવી છે તો આ લોકોના માટે એક સ્પેશિયલ જોગવાઈ કરવામાં આવી છે તો એ શું જોગવાઈ છે આઈએલપી આઈપીએલ નહીં હો આઈએલપી ઇનર લાઇન પરમિટ શું ઇનર લાઇન પરમિટ આપવામાં આવી છે એટલે આ એક પ્રકારની વાત કરવામાં આવી છે આ લોકો માટે એટલું એટલે ત્યાં જે છે એ લોકો પીઆર નહીં કરી શકે એવી વાત કરવામાં આવી છે હવે આની અંદર એક માત્ર સ્ટેટ છૂટી જાય જે છે એનું નામ છે મણિપુર મારી જાણકારી સુધી હજી આની સહી નથી કરવામાં આવી પણ આશ્વાસન આપવામાં આવી આપી દેવામાં આવ્યું છે કે ત્યાં પણ આ બનાવવામાં આવશે અને ત્યાં પણ આ લોકો વસવાટ નહીં કરી શકે શું ત્યાં આ લોકો વસવાટ કરી શકશે નહીં કારણ કારણ કે તમે જાણો છો ભૌગોલિક રીતે જે કહેવાય ને એ આ લોકો પછાત છે અને ખાસ કરીને ભૌગોલિક પછાત તો હોવાની સાથે એમને પોતાની કલ્ચર સોસાયટીને લેંગ્વેજ સાથે પ્રેમ છે એ બાબતે એટલા માટે હવે આ બધું જ પૂરું થઈ ગયું પણ હવે એક વસ્તુ છૂટી જાય છે તો શું કઈ છૂટી નથી જતું પણ એક વસ્તુ તો બી છૂટે છે શું એથિસ્ટ લોકો જે કવાય નાસ્તિક લોકોનું શું એના વિશે સરકારે પણ ડિફાઈન નથી કર્યું અને વિપક્ષે પણ આના વિશે માંગ નથી કરી એ કઈ કરતા કહીને એકચ્યુઅલી હું નાસ્તિક નથી પાછું તમને ક્લિયર કહી દઉં પણ આ તો વાત નીકળી છે તો એક વાત કરી એક વ્યક્તિ ધર્મ માનનારો હોય ગમે અને એક વ્યક્તિ શું બિલકુલ ના માનતો હોય તો નાસ્તિક હોય અને એક એગ્નોસ્ટિક એટલે ભગવાનમાં માનતો હોય એના આવીનો વિરોધ કરતો હોય એવો હોય એટલે તમે સમજ્યા વસ્તુને તમે એટલે આ નાસ્તિક લોકોનું શું એના વિશે પણ વાત કરવામાં આવી છે અહીંયા પરંતુ કોઈ પોતાના સર્ટીમાં ક્લિયર લખાવે છે કે એનું કોઈ રિલિજન નથી કે એનો કોઈ ધર્મ નથી હમણાં લેટેસ્ટમાં કંઈક એવું આવ્યું હતું કે એલસી જે કહેવાય લિવિંગ સર્ટિફિકેટ એ કોઈપણ પ્રકારના કાસ્ટ વગર આ નીકળ્યું હતું અને એ બહુ મને ગમ્યું ખરેખર આ કાસ્ટિઝમ જે છે એ ખરેખર આપણા દેશની અંદર અમુક અંશે ઝેર ફેલાવે છે એમાં કોઈ જ બેમત નથી અને દરેક પોતાની ઓળખાણ પણ કાસ્ટિઝમથી આપે છે એમાં પણ કોઈ બેમત છીએ તમે અહીંયા ખાલી વિચાર કરો એક તમને મસ્ત લોજિક આપો અહીં આપણે ભારતની બહાર મળીએ ને તો શું કહીએ વીયર ઇન્ડિયન્સ અહીંયાથી બીજા રાજ્યમાં મળીએ તો કે હું ગુજરાતી છું બરાબર હવે ગુજરાતમાં મળીએ તો કહીએ કે ભાઈ હું બનાસકાંઠાનો સાબરકાંઠાનો છું સૌરાષ્ટ્રનો છું ખ્યાલ આવ્યો તમને બહાર જઈએ તો પણ તો પછી કોક જ વખત સૌરાષ્ટ્રવાળા એમ કહે છે હું સૌરાષ્ટ્રનું બાકી શું કહેશે ગુજરાતનું જ છું એ રીતની વાત છે હવે પછી આપણે કોઈક સિટીની અંદર એક ઉદાહરણ લઈ લઈએ કે સૌરાષ્ટ્રનું છે તો શું કહે છે ભાઈ હું અમરેલીનો છું અમરેલીમાં હોય તો કે હું ધારીનો છું અમરેલીની અંદર હોય તો અને એની અંદર જેમ જેમ નાનાના નાના ગામડાના સમૂહમાં જતો જાય પછી શું થાય ગામડાની અંદર ઘણા બધા ભેગા થાય એટલે એક જ્ઞાતિની અંદર વાત કરે હું આ નાતનો છું ભાઈ હું આ રીતે જ્ઞાતિનો છું હું આ બિલોંગ કરું છું એ રીતની વાત શરૂ થઈ જાય એટલે મેં કીધું તમને એક કામ કનેક્શન છે છે આમ એક પ્રકારે આમથી આમ ફેલાય જ છે તમે સમજો અહીંથી શરૂ થાય છે બધું ધીમે 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 ઓછું થતું થતું જતું હોય છે અને છેલ્લે વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ પર છેલ્લે આવી જાય છે પછી પોતાનું ફેમિલી છેલ્લે આવી જાય બધું જ પૂરું થાય એટલે પોતે છેલ્લે ફેમિલી આવે છે ફેમિલી જાય પછી એના બાળકોને એટલું બધું એની અંદર સમાવેશ થઈ ગયો અને છેલ્લે પછી પોતે આવી જાય ઇન્ડિવિજલ કે હું કૃણાલ પટેલ પટેલ એ પણ નીકળી જાય છે અમુક વાત હું કૃણાલ સિમ્પલ એટલે વ્યક્તિ ક્યાંથી શરૂ થાય છે ને ક્યાં પૂરો થાય છે તમે સમજો એટલે આ વસ્તુ છે અને આના કારણે એને કાસ્ટિઝન છે એ આના કારણે છે અને આ નેચરલ રહેવાનું પરંતુ જે છે આની અંદર આના કારણે જે ડિસ્ક્રિમિનેશન થાય છે બરાબર છે આના નામ પર જે ખોટું થાય છે એ ખોટું છે કાસ્ટ જે છે એ ખરાબ છે એવું નથી કહેતો પરંતુ કાસ્ટના કારણે જે થાય છે બરાબર છે જે ખોટું થાય છે ખાસ કરીને એ ખોટું છે હવે આપણે વાત કરવાની છે એક માત્ર ટોપિક રહી ગયો છે હવે તમારે હજી પણ એક શંકા છે પ્લસ એનઆરસી લોકો આ રીતે જોડીને વાત કરે છે સમજી લો વાત કરે છે હવે સરકારના દ્વારા સી હતું કે એનઆરસી લાવવામાં આવશે હવે ના પાડી છે કે અમે લાવવાના નથી બીજેપીના જે છે એનડીએ ના ઘોષણા અંદર આ વાત છે ક્લિયર વસ્તુ પહેલી બરાબર છે હવે આમાં ખોટું શું છે સારું શું છે એના પણ વિશે વાત કરીશું સી એ ની વિશે વાત કરે છે કે ભાઈ આની અંદર મુસ્લિમ આવશે આવા દેવામાં આવશે ને એવી વાત એ લોકોની મનની વાત પેલા આપણે ક્લિયર થઈ ગયું એટલે આપણે તો આવું નથી પણ લોકોના તર્કની વાત કરી છે જે લોકો પ્રોટેસ્ટ કરી રહ્યા છે શાહીન બાગવાળાની વાત છે અહીંયા શાહીન બાગવાળા એટલે એ જે પ્રોટેસ્ટ કરતા હતા એની અંદર લોકોને ઘેર સમજ હોય તો કરી પણ શકે છે અને એ લોકો એ જ છે કે જેને બે ત્રણ કિલોમીટર દૂરથી પણ બંધારણનું જોયું નથી એવા લોકો કહી શકાય એમને બિલકુલ કોઈ પણ પ્રકારની સમજ નથી કોઈક વાર ભ્રમિત કરી દેવામાં આવ્યા હોય એ છે જો હું અહીંયા મિત્રો કંઈ પણ ખોટી વાત તો તમે મને જણાવી શકો છો રૂબરૂમાં તમને એવું લાગે કે સાહેબ અહીંયા રહી ગઈ વાત તો તમે અહીંયા આ રીતની વાત કરી તો તમે મને જણાવી શકો છો તમારો મત અને તમારો મત જે છે એ સ્વીકાર્ય છે અમારા માટે કારણ કે હું પણ એક વ્યક્તિ છું સિમ્પલ વસ્તુ છે હવે એનઆરસી ની અંદર સૌથી પહેલા આસામ એકોર્ડ અંતર્ગત એનઆરસી ની વાત કરવામાં આવી ચોવી એપ્રિલ ઓગણીસો એકોતેર પહેલા જે છે બાંગ્લાદેશમાંથી કે ગમે ત્યાંથી જે લોકો ત્યાં આવી ગયા બરાબર જે છે આસામમાં એ લોકો ત્યાંના મૂળ નાગરિક કોણ આસામમાં આવી ગયા એ લોકો ત્યાંના પીઆર એટલે કે મેન રહેવાસી ગણવામાં આવશે હવે બે હજાર ચૌદ જે છે એને સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો અને આ વસ્તુ જે છે એક બહાર પાડવામાં આવી કે ભાઈ ચલો આ રીતનું છે તો તમે આને બહાર પાડો બરાબર છે પહેલી વખત એનઆરસી આખા સંપૂર્ણ ઇન્ડિયાની ક્યારે થઈ હતી નાઇન્ટીન ફિફ્ટી વનમાં ત્યારબાદ એનઆરસી થઈ જ નથી હો મિત્રો શું આના બાદ એનઆરસી કરવામાં આવી જ નથી હવે આની અંદર જે છે એ પેલ આનું લિસ્ટ બહાર પાડવામાં આવી ધીમે ધીમે આનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું બરાબર છે એક જાન્યુઆરી કે બે હજાર અઢારના રોજ આનું બિલ આનું પહેલું લિસ્ટ બહાર પાડ્યું ત્યારે ફર્સ્ટ જનવરી ટુ થાઉઝન્ડ એટીનના રોજ આનું પહેલું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું અને ધીમે ધીમે લિસ્ટ પડતું ગયું ટોટલ ઓગણીસ લાખ લોકો જે છે એમના કાગળિયા કેમ ને કાગળ કાગજ નહીં દેખાયગે એ રીતની વાતવાળા હા તો ખાલી એક વરણ ગ્રોવરની કવિતા યાદ આવી ગઈ આ જે પ્રોટેસ્ટના વખતે એને બોલી હતી બરાબર છે એના પછી આપણે એક કોમેડી ટાઈપની વાત છે કે એના લોકો ઘડી પડે એના શોની અંદર એક કોમેડિયન પણ છે તે શોની અંદર લોકો એને જઈને એવું કહેતા હતા કે ભાઈ આપકો હમ ટિકિટ નહીં દેખાય કાગજ નહીં દેખાય અમે તો એમની મજા આવી જઈશું એટલે લોકોએ લિટરલ મિનિંગ લઈ લીધો હતો એક પ્રકારની વાત છે એવી એને પોતે કોમેડીને વાત કરી હતી પરંતુ એને એવું ગીત બનાવ્યું હતું તો અહીંયા જે છે બાર પ્રકારના અહીંયા ઓગણીસ લાખ લોકો બાકા થયા હતા અને આની અંદર જે છે બીજેપીના એમપી ઇવન બીજેપીના એમપી ઘણા પ્રતિષ્ઠિત લોકો આની અંદર બાકાત રહી ગયા હતા આની અંદર પંદર કેવા લાખ લોકો જે છે એ હિન્દુઓ હતા એટલે લોકોને એવું લાવે છે કે આ લોકોને જે છે એ ભારતીય નાગરિકતા આપી દેવા માટે આ પ્રયત્ન કરવામાં આવ્યો છે સીએ એ લાવવામાં આવેલો છે પણ સરકારે શું કીધું કે ત્યાં પીઆર તો થઈ શકશે ને એટલે આસામ વાળાનો વિરોધ કરવાનો હવે પ્રશ્ન રહેતો નથી

હવે સરકાર જે છે આખા પાન ઇન્ડિયાની ભલે વાત કરી એનઆરસીની લોકો આનો આશરો લઈને વિરોધ કરે છે ભાઈ આ આસામ માટે હતું છે માટે તું આસામ માટે એટલા બાર સર્ટિફિકેટની જરૂર પણ હતી હવે ભારતનું જ્યારે હોય વ્યક્તિ બરાબર છે તો આખા ભારતની વાત છે તો ભારતની અંદર ઘણા બધા ગરીબ છે ઘણું છે સરકાર નહીં વિચારે સરકાર પછી એવું થશે કે ત્રીસ પાંત્રીસ કરોડ લોકો જ રહે સરકાર આવીને આવી વ્યક્તિ એનઆરસી નહીં લેવાય કારણ કારણ કે એમને જાણ્યું સમજ્યું કે ઓગણીસ લાખ લોકો આયા છે એ રીતનું પ્રોપર એનઆરસીનું જે છે આ રીતે કરવામાં આવી છે પણ પ્રોપર થઈ શક્યું નથી એનું જે કહેવાય એ એટલા માટે આના માપદંડ જે કહેવામાં આવે એ ફરી બનાવવામાં આવશે અહીંયા હું થોડું નામ દઈને વાત કરું છું આમ તો ન કરવી જોઈએ પરંતુ સ્વરા ભાસ્કર અને રૂબી કલ એબીપી ન્યૂઝની અંદર એનું ઇન્ટરવ્યુ કે એનઆરસી મેરાવ પ્રોવિઝન હે પણ અભી ડ્રાફ્ટ તૈયાર નહીં હે તો ફિર ડરાવણી પ્રોવિઝન કાંસે હે આ ભાઈ આસામ માટેનું હતું ભારતની અંદર આ જ લાગુ થશે એવું પણ સરકારે નથી કીધું એનઆરસી લાગુ થશે અને એનઆરસી લાગુ થવું જોઈએ કેમ દેશની બોર્ડર જે છે એને સુરક્ષિત કરવી જે છે એ સરકારની ફરજ છે દેશની બોર્ડરને આ બધા હમલાને બધું થાય છે અને પાછળનું કારણ શું બોર્ડર સુરક્ષિત નથી એટલી આપણા સૈનિકોની જાન આટલી કેમ જઈ રહી છે બોર્ડર પ્રોપર રીતે સુરક્ષિત નથી એટલા માટે થઈને ખબર હોવી જોઈએ કે કોણ ક્યાંનો કોણ શું છે સરકાર પાસે એનઆરસી જે છે એ જરૂરી જ છે એનઆરસી જરૂરી છે અને સરકારને આર્ટિકલ ઇલેવન મુજબ એટલે સંસદને અધિકાર પણ છે શું છે સરકારને અધિકાર છે આના પર જુડિશિયલ રિવ્યુ એટલે કે પ્રકારે જ્યુડિશિયલ રિવ્યુ થઈ શકે છે બરાબર છે ડ્યુ પ્રોસેસ ઓફ લો જે કહેવાય એ થઈ શકે છે પણ બીજું ના થઈ શકે પણ અને બીજી વસ્તુ કે બાર સર્ટિફિકેટ અહીં મંગાવે એટલે અહીંયા મંગાવશે નહીં એટલે સમજી લો કે કોઈ ડરાવના પ્રોવિઝન નથી કોઈ બીવડાવાળી વાત નથી કોઈને કાઢી મૂકવાની વાત નથી આ દેશમાંથી મુસ્લિમોને કોઈ પણ કાઢી મૂકવાવાળી કોઈ પણ પ્રકારની વાત કરવામાં અહીંયા આવી નથી અહીંયા આપણે ભાઈ આવા કઈ વાત કરી છે મિત્રો સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો ઇન્ક્લુઝનની ની વાત કરી છે એક્સક્લુઝનની નહીં સમજ્યા તમે અહીંયા ઇન્કલુઝન ની વાત કરી છે એક્સક્લુઝન ની વાત કરવામાં આવી નથી કોઈને બહાર કાઢવાની વાત કરવામાં આવી છે એનઆરસી દ્વારા બહાર કાઢવાની વાત લોકો કરી રહ્યા છે પરંતુ મેં કીધું ને તમને અહીંયા અમુક જે કહેવાય સર્ટિફિકેટ તમે સમજો સર્ટિફિકેટ જે કહેવામાં આવે છે મિત્રો એ બહાર રાખશે એવું જરૂરી નથી બાર કાગળિયા બતાવો તો જ તમારું નામ એનઆરસીમાં હશે એવું અહીંયા સરકારે કોઈ વાત કરી નથી એનો કોઈ ડ્રાફ્ટ તૈયાર નથી કર્યો કારણ કે સરકારને પણ ખબર છે કે ભારત દેશની અંદર લિટરસી જે છે ગમે એટલો ભણેલો હોય પરંતુ કાગળિયા હોતા નથી અને એટલા કારણોસર થઈને નાગરિક નહીં રહે તો પછી ક્યાં જશે સરકાર પણ વિચારશે બધું જ વિચારશે સરકાર દરેક દિશાની અંદર સરકાર વિચારશે ખ્યાલ આવ્યો તમને હવે હિન્દુની વાત કરો તો હિન્દુમાં એવું નથી કીધું કે માત્ર દલિતો ત્યાંથી આવી શકશે કે ભાઈ બ્રાહ્મણો છે ત્યાંના એ જ આવી શકશે આ વ્યક્તિ આવી શકશે અને કોઈપણ દેશ હોય પર્સુક્યુશન ભલે થતું હોય પણ તમને એક વસ્તુ છે અમીરનું પર્સ્યુક્યુશન ઓછું થતું હોય એ વસ્તુ સિમ્પલ સાંજી વસ્તુ છે કોઈ પણ જગ્યાએ તમે જોઈ લો કોઈ પણ જગ્યાએ તમે જોઈ લો કોઈપણ દેશની અંદર એ વસ્તુ સાચી અને આવા દેશની અંદર જ્યારે કહેવાય ને કે રેડિકલ ઇસ્લામિક કન્ટ્રી જે કહી શકો છો તમે પાકિસ્તાનને કે એ બધાને કે ઇસ્લામ જેવા બીજા બધાના કાફીર કે એમના આ એમના કતલે આમ કરવું એ એ લોકોનું વિચારશે કારણ એવું કહી શકે કારણ કે ત્રણ ટકા જ વસ્તી રહી છે અને આપણું ન્યૂઝ નથી કહેતા ઘણા બધા ન્યૂઝ ચેનલો બધા કહી રહ્યા છે કે ભાઈ ત્યાં ભા હિન્દુઓ જે છે ઈસાઈઓ જે છે જૈન છે બૌદ્ધ છે એ લોકોનું ખરાબ રીતે પર્સિક્યુશન થઈ રહ્યો છે એટલા માટે ખ્યાલ આવ્યો તમને મિત્રો તો આની અંદર તમે સમજ્યાશો તમારે કયા કયા વસ્તુ ક્લિયર થઈ અહીંયા કે ભાઈ પહેલાં તો આ જે છે એની અંદર નોંધણીકરણની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે બરાબર જે છે સોરી નહીં દેશીયકરણમાં ફેરફાર કરવામાં આવ્યો છે એ પહેલી વસ્તુ એ ક્લિયર થાય બરાબર અને દેશી કિરણમાં એક કરવા વાત કરવાનું રહી ગઈ કલા સાહિત્ય વિજ્ઞાન વિશ્વ શાંતિ અને માનવ પ્રગતિ બરાબર છે તો કયા કલા સાહિત્ય વિશ્વ શાંતિ માનવ પ્રગતિ અને વિજ્ઞાન એટલે આ બાબતોનો લઈને એ લોકોને મળી જાય છે ને તમારા મનની અંદર પહેલી વસ્તુ ક્લિયર આ રીતે આના આ ફેક્ટર જે છે એના દ્વારા મળી જાય રહી ગઈ હતી તો તમને સી એ એ કયા અનુલક્ષીન છે તો દેશીય કરમ પ્રોસેસને છે છ કોમ્યુનિટીના ઇલલીગલ નહીં કહેવાય એવી પ્રોસિક્યુશન શબ્દનો ઉપયોગ કરવામાં નથી આવે પ્રોસિક્યુશન જે છે એ સરકારે પોતાવે બના સોરી પોતે બતાવેલું રીઝન છે કે ભાઈ આ કારણોસર અમે આ લોકોને આવવા દઈએ છીએ અહીં કોઈપણ પ્રકારનું એક્સક્લુઝનની વાત નથી ઇન્કલુઝનની વાત છે તમને મેં ઇક્વાલિટીનો જે કહેવાય એના એના કોન્સેપ્ટ સાથે પણ સમજાવી દીધો પછી સિયા અને અહમદિયાની વાત કરો છો તમે પાકિસ્તાનમાંથી એ લોકોનું પ્રોસિક્યુશન થઈ રહ્યું છે તો એ પણ મેં તમને સમજાવ્યું કે ભાઈ આપણે અહીંયા રિલિજનની વાત કરવામાં આવી છે સેક્ટની વાત કરવામાં આવી નથી એટલે એ પણ તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયું પછી આપણે એનઆરસીની પણ વાત કરીએ એનઆરસી વસ્તે પણ ક્લિયર તમને થઈ ગયું કે ભાઈ આટલી બધી ગડબડવાળી એનઆરસી થઈ હશે તો એ જ સર્ટિફિકેટને બધું રાખશે તો નહીં એટલે કોઈ ડરાવના કે કેવી પ્રોવિઝનની વાત નથી કારણ કે હજી એનો ડ્રાફ્ટ જ તૈયાર નથી કર્યો સરકાર પણ પોતે વિચારશે અને કામ લેશે એટલે કોઈ પ્રકારના પ્રોટેસ્ટની પણ એક પ્રકારે જરૂર નથી એવું કહી શકો તમે અને મેં તમને બીજા આંકડા પણ આપ્યા કે ભાઈ આ લોકો આ રીતના આટલા આંકડીની અંદર જે છે એ લોકોને અહીંયા ભારતની નાગરિકતા મળી છે બરાબર અને આ કલા સાહિત્યની વાત કરો તો કળાની બાબત અજ્ઞાન સામી જે છે અને બે હજાર સોળની અંદર ભારતની નાગરિકતા મળી જ છે એટલે તમે આ પણ તમારા માઇન્ડની અંદર પહેલી વસ્તુ ક્લિયર થઈ ગઈ એટલે આ બધું તમારા ઇક્વાલિટી ક્લિયર થઈ ગઈ એનઆરસી ક્લિયર થઈ ગયું પછી આ સેક્ટ ક્લિયર થઈ ગયા અને બીજા ધર્મો બીજા અન્ય દેશનો ભાઈ એક સાથે બધાને લાવી દેવા એવું જરૂર નથી યુગાન્ડાને એક સમય પણ આપણે આપી હતી નાગરિકતા અત્યારે શ્રીલંકન લોકોને પણ અમુક તમિલોને પણ આપણે ભારતની નાગરિકતા આપી હતી એટલે સમય સમયે સરકાર કાયદા બનાવતી રહેશે બે હજાર સોળમાં એકચુઅલીમાં બિલ આવ્યું હતું પહેલી વખતે પણ એ પાસ આઉટ થઈ શક્યું નહોતું ક્યાંથી રાજ્યસભામાં ડ્રોપ થઈ ગયું કેવું પ્રકારે કારણ પ્રોપર બહુમતી ન હોવાના કારણોસર સર પણ હવે આ જે છે એ બિલ પાસ થઈ ગયું છે અને આ રીતનો કાયદો બની ગયો છે એક પ્રકારે સિટીઝનશીપ એક્ટ બની ગયો છે તો મેં તમને જણાવ્યું હતું એમ તમને ક્લિયર ખબર પડી જવી જોઈએ અને તમને આની અંદર બધી ખબર પડી ગઈ હશે કે શું કહેવા માગી રહ્યો છે આ એક્ટ બરાબર એટલે ઇન્ક્લુઝન કરવાની વાત છે કોઈને મદદ કરવાની વાત છે એટલે તમને આની અંદર ક્લિયર ખબર પડી જઈ હશે અને આશા રાખી રહ્યો છું કે તમને આ લેક્ચરની અંદર સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત